નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતનું ન્યૂઝ પોતાની કારકિર્દીના 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, ત્યારે હું સમગ્ર સુરત શહેરની જનતા વતી એમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અને હું એમ માનું છું કે સુરતના વિકાસની અંદર મીડિયાનો પણ અગત્યનો ભાગ રહ્યો છે, રોલ રહ્યો છે, અને જીટીપીએલનો પણ રોલ રહ્યો છે. ત્યારે જે સારું છે તે નહીં, પરંતુ જે સાચું છે તે હંમેશા બતાવ્યું છે અને લોકોને ગમ્યું છે. અને લોકોને જે અત્યારે સમાચારની એક ભૂખ છે, મનોરંજનની ભૂખ છે, એ પોષતી રહે તેવી મારી શુભેચ્છા છે. ફરીવાર જીટીપીએલ ન્યૂઝને એમના 9મા મંગળ વર્ષમાં પ્રવેશ નિમિત્તે મારી હૃદયપૂર્વકની શુભકામના. ગુજરાત ન્યૂઝે જે પ્રમાણે પ્રગતિ કરી અને જે એમનો આશય રહ્યો કે હંમેશા સત્યની સાથે જ રહેવું, એ એમના પ્રયોગને પ્રજાએ ખૂબ સારી રીતે વધાવ્યો છે. અને કર્ણાટક ક્લબ પરિવાર એવું ઈચ્છે કે જે પ્રમાણે આ ગુજરાત ન્યૂઝ આગળ વધી રહ્યું છે અને સફળતાપૂર્વકના જે એમણે 8 વર્ષ પૂરા કર્યા છે તેને ઓર ઝળહળતી સફળતા મળે તેવી અમારી શુભેચ્છાઓ છે. અને તેમાં પણ એક ખાસ કરીને ચીફ એડિટર દેવાંગભાઈએ જે હમણાં નવું જે ચાલુ કર્યું છે એ ખૂબ એપ્રિશિએટ કરવા જેવી વસ્તુ છે કે નોટ બ્રેકિંગ ન્યૂઝ, કન્ફર્મ ન્યૂઝ, કે એની ઉપર ટીકમાર્ક કરીને કે આધારભૂત માહિતી નહીં, આ સત્ય જ છે એમ, એને પણ અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. ગુજરાત ન્યૂઝ એ ગુજરાતના ખૂણે ખૂણે જે બનતી ઘટનાઓ હોય એ ઘટનાને જન જન સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કામ કરે છે. ગુજરાત ન્યૂઝના અંદર જે 4-5 જે કાર્યક્રમો જે એના મહત્ત્વના કહી શકાય, એમાં લોકમંચ, એમાં વિષયો પકડીને જુદી જુદી રાજકીય પાર્ટીના લોકો, જુદા જુદા શિક્ષણ ક્ષેત્રના લોકો અને મુદ્દાની અંદરથી કંઈક નિષ્કર્ષ કાઢવાની જે ઉદ્ઘોષકોની પણ ગુજરાત ન્યૂઝના જે એક આગવી એની જે છટા છે એનાથી સમાજને ઘણો બધો ફાયદો થાય છે. અતિથિના અંદર દેશની મહાન હસ્તીઓને પણ તમે ગુજરાત ન્યૂઝ થકી લોકોની વચ્ચે એના જીવનના જે અંતરંગ પાસાઓ હોય એનાથી માહિતગાર કરવાનું મહત્ત્વનું કામ કરી રહ્યા છો. ઘણીવાર સમાચારની હકીકત નથી હોતી, પરંતુ આધારભૂત સૂત્રો અને આધારભૂત સૂત્રોને મળતી માહિતી મુજબ જે ટીવીના પડદા ઉપર આવતા હોય છે એનાથી સમાજના અંદર એક ચોક્કસ ભ્રમણા ફેલાતી હોય છે. પરંતુ કન્ફર્મ ન્યૂઝ આ પ્રકારે ગુજરાત ન્યૂઝે જે ચાલુ કર્યું છે એનાથી એક સચોટતા ચેનલ માટેની લોકમાનસના અંદર વધારે દ્રઢીભૂત થઈ છે.